નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં સ્વાગત છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવનારા દરેક એજ્યુકેશનના વિડીયો તમને મળતા રહે. તો ચાલો શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, અત્યારે જોઈશું આપણે 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ક્વેશ્ચન જે તમને એક્ઝામમાં પૂછી શકે છે. તો ચલો શરૂ કરીએ. પહેલો સવાલ છે, નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. યશાંકીનો સમાસ થાય છે ડી બહુરીહી. બીજો સવાલ જોઈએ, ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ જિલ્લાઓની હદ સ્પર્શે છે? એનો જવાબ છે બી, પંચમહાલ જિલ્લો, અરવલ્લી જિલ્લો, ગાંધીનગર જિલ્લો અને મહીસાગર જિલ્લો. ત્રીજો સવાલ જોઈએ, તાજેતરમાં વિશ્વના કયા દેશમાં ગર્ભપાતને કાયદેસરની પરવાનગી આપવા માટે જનમત મેળવવામાં આવ્યો હતો? તો જવાબ છે ડી, આયર્લેન્ડ. ચોથો સવાલ જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક, હી કુડ નોટ ખાલી જગ્યા હિઝ સન ટુ કન્ટિન્યુ હિઝ સ્ટડીઝ. તો જવાબ છે સી, પરસ્યુડ. આગળ સવાલ જોઈએ, પાંચમો સવાલ છે, કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ જણાવો. જવાબ છે સી, તજરેખા. છઠ્ઠો સવાલ જે મેથમેટિક ક્વેશ્ચન છે, એફ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ઇન્ટુ સી પ્લસ 32, જ્યાં એફ ઇઝ ઇક્વલ ટુ ફેરનહીટ અને સી ઇઝ ઇક્વલ ટુ સેન્ટીગ્રેડ છે. તેનો જવાબ છે એ, 9/5. સાતમો સવાલ જોઈએ, નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો, ત્યાં તો અનિલ અને શ્યામલાલ પણ આવી ગયા. આનો જવાબ છે સી, એ અને બી બંને, જેમાં એ છે તો અને બી પણ. તો અને પણ બંને એ નિપાત છે. આગળ જોઈએ, આઠમો, ભૂકંપનું ઉદ્ગમ બિંદુ આ નામથી ઓળખાય છે. જવાબ છે સી, એપી સેન્ટર. આગળ સવાલ જોઈએ, નવમો સવાલ, ચંદ્રપ્રભા અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ છે એ, ઉત્તરપ્રદેશ. દસમો અને છેલ્લો સવાલ, આપેલ આકૃતિમાં ચોક્કસ ગુણધર્મ ધરાવતી સંખ્યાઓ આપેલ છે, પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ વિકલ્પોમાંથી કઈ સંખ્યા આવે? તો જવાબ છે એ, 16. ઓકે મિત્રો, આજના 10-10 એમસીક્યુ પૂરા થાય છે. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અગર આવા જ વિડીયો જોવા માંગતા હોય તો સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.